નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ મા ન્યૂઝ લાઈવમાં આપને આવકારું છું ખાસ તો છેલ્લા અઠવાડિયાથી પદમપર ગામના આગેવાન રામજીભાઈ દેવદીભાઈ દ્વારા રામજીભાઈ દેવજીભાઈ રાવરિયા દ્વારા મને આમંત્રણ કાર્ડ મૂકી દેવામાં આવ્યું હતું પણ આપ જાણો છો એમ મા ન્યૂઝ સોમનાથ જુનાગઢ રાજકોટ હાલદ ઉખેડા અને ત્યાંથી સીધા પદમપર ગામમાંથી પદમપર ગામના એટલે કે પદમપર મેઇન રોડ ઉપરથી પદમપર સુધી ઓછામાં ઓછા બે હજાર જેમ પત્રિકામાં લખ્યું તેમ એમ બે હજાર વૃક્ષોનું આજે વાવેતર કરવામાં કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો આગળ ભાગોળ થાય છે ઘણા બધા એવા પ્રોગ્રામોનું આયોજન થયું કે જે હવારમાં નવ વાગ્યાથી ચાલુ થઈ અને અત્યારે છ ને વીસ મિનિટે હમણાં જ એક પ્રોગ્રામ પૂરો થયો અને હાલે જમણવાર ચાલુ છે આ આખે આખા પ્રોગ્રામ વિશે જે પદમપર મિત્ર મંડળના યુવાનો મારી સાથે છે ને ખાસ તો રાપરના પૂર્વ ધારાસભ્ય પ્રતિનિધિ શ્રી ભચુભાઈ આરેઠિયા છે આપણી સાથે એટલે આપણે પ્રથમ ભચુભાઈને જ પૂછશું કારણ કે આખા પ્રોગ્રામમાં હાજર હતા શું કહેશું આ પદમપર ગામે આજે ત્રણ વર્ષના પીરિયડમાં ત્રણ કરોડના વિકાસ કામોનો સંકલ્પ લીધો એ બદલ પદમપર ગામના અઢારે આલમના સૌ આગેવાનોને હું ધન્યવાદ આપું છું સૌથી વિશેષ જે વૃક્ષ વાવેતરનું જે ઉમદા કામ કર્યું છે સદભાવના ટ્રસ્ટની પ્રેરણાથી જે બે હજાર વૃક્ષોનું રાપર તાલુકાનું પ્રથમ કામ એવું છે કે બે હજાર વૃક્ષોનું એકી સાથે વૃક્ષારોપણ થાય જે પર્યાવરણની દૃષ્ટિએ કહેવાય છે કે વૃક્ષ ફલાવંતી ભ્રાતિ વૃક્ષે ધુન્યતે કપી વૃક્ષે એણે વારે તે તાપ વૃક્ષમ ખગા નિકુજંતી વૃક્ષે ધન્યો ભૂતલે વૃક્ષ એ સૌને જીવન આપે છે વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે વૃક્ષ આપણને જીવતદાન આપે છે એટલે સૌથી જો ભગીરથ કાર્ય કર્યું હોય તો એ જે વૃક્ષારોપણનું કામ કર્યું છે એ ધન્યવાદને પાત્ર છે એવા જ કામોમાં જે લેવાપાટીદાર સમાજની એક વાડી બનાવવાની છે એનો આજે સંકલ્પ લીધો એનું ખાતમુહૂર્ત કર્યું પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય એમનું પણ સંકુલ બનાવવાનો આજે ભૂમિપૂજન કર્યું અને સંકલ્પ લીધો એવી જ રીતે જે એકસો સાડત્રીસ વર્ષ પહેલાં પદમપર ગામનું તોરણ બંધાયું અને એ તોરણ બંધાયું એની યાદગીરી રૂપે આ ગામમાં જે પ્રવેશ દ્વાર હોય એ પ્રવેશ દ્વારનું આજે ખાતમુહૂર્ત કર્યું સાથે સાથે નાનજી ખીમજી થાણાવાળા એમના તરફથી અહીં પાણીના બોરનું ખાતમુહૂર્ત કર્યું એમની સાથે જે શિક્ષણ છે જે શિક્ષણનો હેતુ છે એ શિક્ષણોમાં પણ નાનજી ખીમજી થાણાવાળા દ્વારા બુકનું વિતરણ કરવામાં આવ્યું આવા વિવિધ અનેક કામોનો આજે સંકલ્પ કર્યો અને એના કામને સ્ટાર્ટ કર્યા કોઈ કામ ભવિષ્યમાં કરવાના સંકલ્પ કર્યા એ હું પદમપર ગામને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ખાસ તો કરી વાત કરશું ગામના સરપંચ હાજર છે પૂર્વ સરપંચ ઘણા બધા આગેવાનો છે એમને મળી અને પહેલાં એકવાર રામજીભાઈને શું કહેશું રામજીભાઈ તમારા ગામમાં જય શ્રી રામ આમાં જે પણ આ બે હજાર ઝાડનો રોપણ કરવાનો અમે લખ રાખ લક્ષ્ય જે હતું એ ખરેખર અમને સદભાવના ત્રસ્ટ દોવાળા જો સદભાવના ત્રસ્ટવાળા અમને ન મળ્યા તો આ કામ સો ટકા ન ત્રણ હજાર રૂપિયા એક ઝાડના ઉછેરના છે ત્રણ વર્ષો માટે અને ત્રણ વર્ષમાં વીસ ફૂટના ઝાડા કરી આપવાના તો પંદરસો રૂપિયા સદભાવના ત્રસ આપે છે એક ઝાડના અને પંદરસો રૂપિયા જે દાતા બને એ આપે છે તો અમે ગ્રામજનોએ એવું નક્કી કર્યું કે કોઈ પણ જે ઝાડ જેની તકતી લગાવવામાં આવશે પદમપર ગામના ભાઈઓ બહેનો પદમપર ગામની દીકરીઓ પદમપર ગામના ભાણેજો કે જમા એનું તકતીમાં નામ લખવામાં આવશે બાકી બહારનો કોઈ દાતા લેવામાં આવશે નહીં આવું અમે નક્કી કર્યું છે અને જ્યારે આ પદમપર પાટીએ જ્યારે અમારા પૂજાભાઈ નારણ મીણાથ એમનું જ્યારે ગેટનું ઉદ્ઘાટન કરતા હતા ત્યારે અમે આવા બધા વિચારો આવ્યા કે આપણે ખરેખર આ જો ગામને મોડે પાટકી જો આવો ગેટ બનતો હોય તો આપણે ઝાડુઓની ક્યાંય આ વ્યવસ્થા કરી તો મજા આવે એમ એમાંથી પછી અમે મંબઈ જઈ અને તાબોડો પાણી પીતી વસ્તી પૂરા ગામની અમારી લેવાપાટદાર સમાજ આરોલીવાડીમાં મિટિંગ લીધી મીટિંગ લઈ અને ત્યારે જ અમને સોળસો ને એકોતેર ઝાડવા એક જ દિવસમાં એનો પ્રત થયો અમે નક્કી કર્યું હતું અમારી બે હજાર ઘરની વસ્તી છે એટલે બે હજાર ઝાડુમાં કાંઈ કહેવા પણ નથી અમુક લખાય ના લખાય એક ઝાડ લખાવે કે પાંચસો લખાવે અમે નક્કી કર્યું કે એક ઝાડનું પણ આપણે લેવાનું ગમે એટલે ઝાડ લેવાનું આ રીતે અમે આગળ વધ્યા અને જે અત્યારે ભચુભાઈએ વાત કરી કે ત્રણ કરોડનો પ્રોજેક્ટ ડિક્લેર કર્યો છે ગામ છે ભાઈ ગામ હાથીનો પગ છે જે ધારે શકે છે પણ અમે સોળ આઠ બે હજાર ચોવીસથી કરી અને સોળ અગિયાર બે હજાર સત્યાવીસ સોળને અગિયાર બે હજાર સત્યાવીસ સોળને આ ચોવીસ એટલે ત્રણ વર્ષની અંદર એ અમે એવો સંકલ્પ કર્યો છે આજે જે ભચભાઈ વાત કરી જે જેના ખાતમુહૂર્ત કર્યા એમના ત્રણ વર્ષની અંદર અમે આ પૂરા કરવાનો સંકલ્પ છે અને આ સંકલ્પ મોદી સાહેબે જે એનો એક સપનું હતું આપણા ભારતના વડાપ્રધાનનું કે આપણે આપણે રામરાજ્યની સ્થાપના કરી છે પણ આ શક્ય જેવું બન્યું નહીં એટલે અમે એવો સંકલ્પ કર્યો કે આ સારા વિચારો સદભાવ સારા વિચારો આવે બધાને અને આ મોદી સાહેબનું સપનું પૂરું થાય એવા આપણે એક અમને પ્રતિજ્ઞા લીધી છે પદમપર ગામમાંથી રામ રાજ્યની સ્થાપના કરવી આવો અમારા મંદિરને વિચાર આવ્યા છે આજે અમારો શિવ મંદિરે ગરતીનું હવન આજે પ્રથમ વખત પદમપરની અંદર જે અમારા ગોગા બાપાનું મંદિર એકસોને એક વર્ષ જૂનું જે પડેલું હતું એ મંદિરનું નરવિરણ રિપેરિંગ કરી અને એનો પણ આજે હવન કરવામાં આવ્યો છે તો આજે અમારા ગામને એકસો ને સાડત્રીસ વર્ષ થયા છે અમારા બાપ દાદાઓ વડીલો વડીલોએ જે આ ગામ વસાવ્યું છે સવંત ઓગણીસો ને તેતાલીસ સુદ આઠમના આ ગામનું ધોરણ બાંધવામાં આવ્યું છે અને આ ગામની અંદર પાણી પીતી વસ્તી બધી સુખી છે અને આજે જે પ્રોગ્રામની અંદર સંતો વા સંતો અમારા એમએલએ ભચ્યુભાઈ અમુક વિરેન્દ્રભાઈ શ્રી જાડેજા વિનોદભાઈ ચાવડા પંકજભાઈ મહેતા અને નાનજીભાઈ ઠક્કર જે આવી શક્યા નથી એમના મને મોબાઈલમાં બધાના મેસેજ આવ્યા કે ભાઈ અમારે જરૂર આવું તો અમુક સંજોગોને કારણે આવી શક્યા નથી તે બદલ એમણે સૌ પ્રથમ અમારા પદમ પર ગૌશાળાની અંદર તેર એકર અમને જગ્યા આપી છે એ આજે પણ અમારી પા અમારા પાંજાપોરના પાંજરાપોરના કબજામાં છે અને પદમ પર બે હજાર એક બોર બનાવી આપ્યો હતો એ બોર પૂરાઈ ગયો છે એટલે આજે અમને નવો બોરવેલ પણ પદમપર પાટકે નાનજીભાઈ તરફથી આ ઝાડુ અને જે પાણી પાવા માટે છે એ બોર પણ અમને આજે પણ એનું ભચુભાઈના હસ્તક એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને અને જે આજે પદમપર સ્કૂલમાં જે પણ સાહેબો જે અમારી મહેનત કરી અને આ પ્રોગ્રામની શોભા વધારી તે બદલ ગ્રામજનોએ ઘણી બધાએ હાજરી આપી અને તે બદલ ગ્રામજનોનો આભાર જય શ્રી રામ જય માતાજી ઓમ શાંતિ હાસ દર્શક મિત્રો અત્યારે અહીં આપણા ભાગ્યનું ગૌરવ એવા લોક સાહિત્યકાર મોરારદનભાઈ હાજર છે એટલે આપણે આખે આખા પ્રોગ્રામનો ખાસ તો હું આપને જણાવવા માગી કે જ્યાં જ્યાં મુંબઈ વસતા પાટીદારો છે જ્યાં જ્યાં મુંબઈ વસતા જૈનો છે જ્યાં જ્યાં મુંબઈ વસતો ઓસવાડ સમાજ છે એ ગામની આખે આખી એક તાસીર મોરાદન કાકા આપણે એ આખે આખા ગામોની તમે જો તાસીર જોશો તો ત્યાં મુંબઈમાં બેઠા બેઠા પણ પછી કાકા હોય વાલ્દી કાકા હોય મહાદેવભાઈ ભૂષણ હોય કે ભાઈ કુંજાભાઈ હોય આ બધા લોકો સતત પોતાના ગામની ચિંતા કરતા રહેશે અને એના કારણે જ ખાસ તો તમે તો મુંબઈ આ બધાને જોઈ આવ્યા છો મળી આવ્યા છો શું કહેવું બસ આજે પદમપુર ગામે એક કાર્યક્રમમાં ભાઈ શ્રી રામજીભાઈ અને પદમપુર ગામના આગેવાનોના આમંત્રણને માન આપી અને આવવાનું થયું જ્યારે આપણા વિસ્તારમાં આવું ભગીરથ કાર્ય થઈ રહ્યું હોય એક તો પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય એ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યો બે હજાર વૃક્ષ ખાસ કરીને એક શિક્ષક તરીકે એક સાહિત્યકાર તરીકે આ વિસ્તારના એક નાગરિક તરીકે મને વિશેષ આનંદ નહીં થયો આ રામજીભાઈ ફોન કર્યો મને કે રવિભાઈ બે હજાર વૃક્ષ અમે વાવીએ છીએ મેં કીધું રામજીભાઈ બે હજાર વૃક્ષ તો વાવો છો એનું જતન મને કે ત્રણ વર્ષનું અમારું વર્ષીય આયોજન છે એટલે નૈત્ર ઘણી વખત આપણે વૃક્ષ વાવીએ છીએ પણ પછી સંભાળ નથી લેતા પણ આ ગામનું જે અહીંયા આવ્યા પછી આયોજન જોયું પછી સમાજવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઘણા બધા એવા ભગીરથ કાર્યો જેને આપણે કહી શકીએ ગૌરવ લઈએ એટલે આ વિસ્તારના નાગરિક તરીકે એક સાહિત્યકાર તરીકે એક શિક્ષક તરીકે પણ મને વિશેષ આનંદ પટેલ સમાજના જે જે ગામડાઓ છે ઘણી વખત હું સારું નથી લગાડતો પણ અખાત્રીજના દિવસો આવે પટેલ સમાજના આગેવાનો સામાજિક પ્રસંગે અહીં આવે એટલે ઘણા બધા બોલતા હોય કે આમ છે ને તેમ છે પણ એમને ખબર નથી કે એમને રાત દિવસ સતત મહેનત કરી પરસેવો પાડી અને વિકાસ કર્યો છે અને આગળ આવ્યા છે અને વતનને ભૂલ્યા નથી ને વતનમાં આવું આયોજન કરે છે એટલે એની હું ખુશી વ્યક્ત કરું છું મને બહુ આનંદ છે કે આવા કાર્યો અને આજનું જે આ બે હજાર વૃક્ષનું વૃક્ષારોપણ એમાંથી હું માનું છું અને અપીલ પણ કરું છું કે બીજા ગામો પણ પ્રેરણા લે એટલે પદમપુર ગામના આગેવાનોને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું ધન્યવાદ દર્શક મિત્રો સૌ પ્રથમ જો વૃક્ષારોપણની વાત કરવી હોય તો એનો આખા તાલુકાને દાખલો બેહાડ્યો હોય તો દેસલપર ગામે બેહાડ્યો આજની તારીખમાં પણ દેસલ ગામ દેસલપર ગામમાં તમે રોડથી ગામમાં જાશો એટલે બધું કાકા તમે તો ગયા જશો આખી આખી જે વૃક્ષોની હારમાળા છે એ હારમાળાને પાણી પાવા માટે એનું જતન કરવા માટે અત્યારે પણ માણસો રોકેલા છે એટલે એ પણ પાટીદારોની વસ્તી છે અને ત્યાં પાટીદારોએ જ્યાં હું નક્કી કર્યું મુંબઈ મિત્ર મંડળ દ્વારા એટલે કહેવાનો મતલબ મારો એ જ છે કે વૃક્ષ અત્યારે તો હમણાં મને મને ખીડિયાનગરથી વલ્લભપરથી ઘણી જગ્યાએથી એવા ફોન આવે વાલજી કાકા કે મોરાદન કાકા લીમડા કપાય કપાય ત્યાં સુધી વાંધો નહીં કદાચ એનો મેં વાત કરી બે ચાર એના તજજ્ઞોથી તો મને જાણવા મળ્યું કે ભાઈ જો લીમડો નોંધાયેલો હોય જ્યારે તમારે એ જમીનનો દસ્તાવેજ તમારી જમીનની ચતુષ્કોની માપણી કરવામાં આવે એમાં તમારું એક એક વૃક્ષ નોંધાય એમાં જો તમારા પાકને નડતું હોય કે એનો છાયો પડતો હોય તો કોઈ તમારે જંગલ ખાતાની મંજૂરી લેવી પડે પણ અહીંયા કોઈ મંજૂરી લેવામાં નથી આવતી એક બાજુ વૃક્ષો કપાય છે અને બીજી બાજુ પદમપર ગામ જેવું જીવદયા પ્રેમી ગામ વૃક્ષોને જ્યારે આટલો મોટો આવડો મોટો ઉછેર કરતો હોય ત્યારે આ તાલુકા માટે હરખાવાનો જરૂર છે ખાસ તો ગામના સરપંચ છે એટલે આપણે એમને મળી અને પૂર્ણાવતી તરફ જઈશું શું કહેશું જય શ્રી રામ અમારા ગામમાં બે હજાર વૃક્ષોનું રોપણ કરવા જઈ રહ્યું છે એ બહુ સારું છે મુંબઈવાળા છોકરાઓનો બહુ સાથ સહકાર સારો છે મુંબઈવાળા છોકરાઓ બહુ ઉત્સાહમાં છે આખું ગામ પાણીપીતી વસ્તી પાણી પીતી વસ્તીનો અમારા સાત સહકાર બહુ સારો મળી રહ્યો છે ખાસ અમારે રામજીભાઈનો ખૂબ એકદમ એમની ઓલી જાગૃતતાને કારણે આ બધા કામ થઈ રહ્યા છે અને ગામના છોકરાઓએ બહુ સાત સહકાર આપ્યો કોઈ કે ત્રણસો તેત્રીસ તેત્રીસ ઝાડના દાતાર બની ગયા છે એક એક છોકરા એટલે આજે એક એક છોકરો પાંચ પાંચ લાખનો દાતાર બની ગયો છે એટલે અમારા ગામ માટે આ બહુ સારું છે અને આ ત્રણ કરોડના કામ જે ગામમાં થઈ રહ્યા છે ગામનો વિકાસ થઈ રહ્યો છે ઉદમપર માટે બહુ આ ભાગ્યની વાત છે જય શ્રીરામ મારે તમારા ગામમાં જે વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું ખાસ તો તમે તાલુકાની પ્રજાને એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું સૌ પ્રથમ તમારું ગામ એવું હતું કે જેણે રોડથી કરી અને ઠેર ગામ ઓછામાં ઓછું ત્રણ કિલોમીટર સુધી વૃક્ષારોપણ કરવામાં આવે આજે અમે પણ મુંબઈના યુવાનોને એક એવો એક સંકલ્પ લીધો હતો અને એ ટાઈમે અમે બધાએ યુવાનો બધાએ સાથે મળ્યા હતા કે આપણે આ એક વૃક્ષરોપણ કરવું જોઈએ એક તો આપણો કચ્છ વિસ્તારની અંદર એક વરસાદ બહુ ઓછો થાય અને ગરમ ગરમીનું વાતાવરણ વધારે હોય તો આપણે આ એક વૃક્ષરોપણ કરશું તો આનો આ ગામવાસીઓને અને પ્રાણી પક્ષીઓને બધાને લાભ મળશે અને આનો સંદેશ તાલુકામાં બહુ સારો જશે એટલે આ રીતનું અમે એક સારા વિચારોથી આ એક સંકલ્પ લીધો હતું અમે પહેલાંથી વિચાર કરતા હતા કે ભાઈ ગેટ બનાવવો છે અમારે પદંભ પર પાટીએ ગેટ બનાવ્યાનું ભૂમિપૂજન કર્યું તેર છ બે હજાર ચોવીસના ત્યારે આગળ વૃક્ષ વાવાનું વિચાર તો તે પછી રામજીભાઈ મળ્યા તો કે આપણે આ બે હજાર ઝાડ વાવીએ પંદરસો બે હજાર વાવી નાખીએ તો અમે આગળ વધાર્યું અહીંયા સદભાવના મળ્યા સદભાવના હિસાબે એ ઓછામાં ઓછા બે હજાર ઝાડો આવે છે તો એના હિસાબે અમે આખું ગામની મીટિંગ લીધી અને આ કાર્યક્રમ આગળ વધાર્યો અને જી જી અમારું સપનું પૂરું થયું તો દર્શક મિત્રો સદભાવના જી સદભાવના જે ટ્રસ્ટ છે એની જે કામગીરી છે બાલજી કાકા એનું વૃદ્ધાશ્રમે એટલું બધું જોરદાર લઈ એનું જે પાંજરાપોળ છે અને વૃક્ષોનું કામ તો એનું એટલું બધું જોરદાર છે કે ખાસ તો તમે એના વિશે જાણતા જશો જરાક આગળ આવી જાઓ શું કહેવાય એમના વિશે નામ તો બહુ સાંભળ્યું છે અને ખાસ તો રાજકોટના શહેરની આજુબાજુ અને જે પણ ગામો એમના કોઈ દરખાસ્ત લઈને જાય છે તો એને સહકાર આપે છે પણ હું વિશેષ એ વાતની રાજી પૂરું રાખીશ કે પદમપર જેવું ગામ કે જે એક મેન રોડથી અંદર છે અને વર્ષોથી જાહેર જીવન સાથે સંકળાયો હતો કે એના રોડનું કામ હોય તો એના માટે પણ આટલા વર્ષો સુધી બહુ માથાકૂટ કરવી પડતી હતી અને આજે આજે આ ગામમાં દાતાઓ અને હું એવું કહીશ કે તમે જેમ વાત કરી કે પટેલોના અને જૈનોના ગામમાં વિકાસ થતો હોય છે કારણ કે એ દાતાઓ આગળ આવતા હોય છે અમારા બચ્ચુભાઈએ અમારા દીકરીઓ માટેની છાત્રાલયની જ્યારે વાત આવે મુંબઈની અંદર જે આપ જાણો છો કે અહીંયા પાંત્રીસ વર્ષથી કન્યા કેળવણીને એક શિક્ષણનો ધ્યેય લઈને જ્યારે સમાજ બેઠો છે અમારી દીકરીઓને હોસ્ટેલ છે પણ બધા સમાજની દીકરીઓને અમે ભણાવીએ છીએ એક આદર્શ સ્કૂલ છે લોકોને એમ થાય કે ભાઈ આ દીકરી મારી આમાં સલામત છે એક સારું સંકુલ છે એમાં એમના પરિવારનો મોટો સહયોગ છે અને તાજેતરમાં મેં કહ્યું કે નડાલમાં એક સો કરોડ જેવી મહાત્બર રકમનું દાન લઈ અને જ્યારે સમાજ પોતાના દીકરીઓ સમાજ પોતાના પરિવાર માટે કરતો હોય ત્યારે ભચ્ચુભાઈ અમારા પ્રેરણાદાયક બન્યા છે હું એ છે એટલે વખાણ નથી કરતો પણ એ માણસે વીસ વીસ કરોડ રૂપિયાનું દાન આપ્યું એક રનર્સ થઈ થઈને કોઈ ચેમ્પિયન થઈને ટ્રોફી મળે એ અલગ વાત છે એણે દાનની સરવાણી હલાવી છે અને એમાંથી અમારા સમાજના બીજા જે દાતાઓ છે એને ખૂબ પ્રેરણા મળી છે અને એને કારણે આવતા દિવસોમાં કદાચ આ પદમ ભરતો એક મોટી વસ્તીવાળું પટેલોનું ગામ છે અને ભગવાને ખૂબ સંપત્તિ આપી છે અમારે પૂજાભાઈ છે એવા બીજા ઘણા બધા અહીંયા સમાજના આગેવાનો છે સમાજના દીકરાઓ છે જે ખૂબ સારી સંપત્તિ સાથે પોતાનું વ્યવસાય કરી રહ્યા છે ત્યારે આ ગામને જેમ એક આદર્શ ગામ બનાવવા જઈ રહ્યા એમ છે એમાં આનાથી પ્રેરણા લઈને બીજા જે ગામો છે એમાં પણ આ જ ઝુંબેશ રહેશે અને એના માટે હું ચોક્કસ કહીશ કે અમારા જે દાતાઓ છે જે સમાજ માટે અને હવે પોતાના વતન માટે પણ દાન આપે છે એટલે આવતા દિવસો વાગડના બધા ઘણા બધા ગામોમાં જૈનોના ગામો હોય તો દાખલા તરીકે સુઈ છે ત્રંબો છે એમાં ખૂબ એ એ સમાજ આખા ગામ માટે પ્રવૃત્તિ કરતો હોય છે ત્યારે અમારો સમાજ પણ હવે પોતાના વતન માટે આ પ્રવૃત્તિ કરશે એનો મને આજ ખુશી છે અને ખાસ તો બચુભાઈ અહીંયા ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમમાં આપણે મોડા પચ્યા પણ એમણે લાગણી છે કે ભાઈ મારા વતન પ્રત્યે હું કાંઈક જે મારું થતું હોય ઋણ અદા કરું એટલે આજનો કાર્યક્રમ પદમ્બર માટે નહીં પણ વાગડ વિસ્તાર માટે એક સીમાચૂન રૂપ બનશે એક દીવાદાની બનશે દર્શક મિત્રો મેં અકેલા અહીં ચલાતા જાની મં મંદિર મગર લોક સાત આવતી ગયો કારમાં બનતા ગયા એટલે ક્યાંક ને ક્યાંક રામજીભાઈઓ હોય બચુભાઈ હોય હોય કે મહાદેવભાઈઓ કે આ અહીં અહીં જે ઉભેલા ઊભેલા દાતાઓ હોય આ બધા પહેલીવાર એકલા જ નીકળ્યા હતા અને એ એકલા નીકળ્યા પછી જે એમની પાછળ કારવા એટલે કે આખે આખી એક એક આખી આખું ટોળું એક હજુમ પેલું થાતું ગયું અને પરિણામ પદમ પર પાટિયાથી પદમ પર સ્કૂલ સુધી બે હજાર વૃક્ષોનું વાવેતર થશે ઘણા બધા ધાર્મિક કાર્યક્રમો હતા જેના વિઝુઅલ બતાવવાનો હું તમને પ્રયાસ કરીશ ઘનશ્યામ બારોટ માન્યૂટ લાવ્યું પદમ પર ગુજરાત